નમસ્કાર, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. આજે 21મી સદીમાં પણ દર્શક મિત્રો, આપણે ત્યાં અનેક એવી જગ્યાએ જાગૃતિનો અભાવ જોવા મળતો હોય છે કે જ્યાં દીકરીનો જન્મ થતાં જ તેને ત્યજી દેવામાં આવતી હોય. આવી અનેક ઘટનાઓ અવારનવાર આપણી સામે આવતી હોય છે, પ્રકાશમાં આવતી હોય છે. એમ તો જોવા જઈએ તો બેટી બચાવો બેટી પઢાઓ સહિતના અભિયાન થકી લોકોને જાગૃત કરવામાં આવતા હોય છે સતત, પરંતુ તેમ છતાં પણ આવા કિસ્સાઓ અવારનવાર કહે રોજે રોજ તો પણ કહી શકીએ કે આપણને જોવા મળતા હોય છે. સોશિયલ મીડિયા પર હૃદયને કંપાવી નાખે ને એવા દ્રશ્યો થતા હોય છે વાયરલ. નાનકડા ફૂલ જેવા બાળકીઓને જે ત્યજી દેવાના દ્રશ્યો છે તે જોઈને આપણા પણ રૂવાડા ઊભા થઈ જતા હોય છે. જોકે દર્શક મિત્રો, એવા સમયે આવા નિરાશ્રિત બાળકોનો છેલ્લા 114 વર્ષથી કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ ઉછેર કરી રહ્યું છે. જે બાળક ઈચ્છતા મા બાપ અને માતા પિતાનો પ્રેમ ઝંખતા અનાથ બાળકોનું મિલન કરાવે છે. તમને જણાવી દઈએ કે આજે આવું જ કંઈક મિલન જોવા મળ્યું હતું. જી હા, મને મા બાપ મળ્યા. આમ બોલતા બોલતા આવી જ એક નિરાશ્રિત દીકરી રડી પડી જ્યારે તેને આજે રાજકોટમાં NRI દંપતીએ લીધી દત્તક. મૂળ બિહારના એવું ખબરો મુજબ જાણવા મળી રહ્યું છે, પરંતુ વર્ષોથી અમેરિકામાં સેટલ આ એક પરિવાર છે જેને આ નિરાશ્રિત બાળકી આ દીકરીને દત્તક લીધી. અમેરિકામાં સેટલ થશે આ દીકરી. હવે હિત અને હૂફ મળતા આ દીકરીએ ભાવુક શબ્દમાં શું કહ્યું? વાત કરીએ સમગ્ર મામલે ડિટેલમાં તો દર્શક મિત્રો, આપણે ત્યાં રોજ બરોજ દીકરીઓને ત્યજી દેવામાં આવતી હોય તેવી ખબરો આવા અનેક સોશિયલ મીડિયા પર વાયરલ દ્રશ્યો જોવા મળતા હોય છે. એવામાં આપને જણાવી દે કે આજે એક આવી નિરાશ્રિત દીકરીને દત્તક લેવામાં આવી એક NRI દંપતી દ્વારા. રિપોર્ટ પર નજર કરીએ તો વર્ષ 2018માં 5 વર્ષની એક દીકરીને તેના પરિવાર દ્વારા ત્યજી દેવામાં આવી હતી. ત્યારે રાજકોટના કાઠિયાવાડ બાલાશ્રમે આ દીકરીની માતા તેમજ પિતાની જેમ તેનો ઉછેર કર્યો અને તેની તમામ જીદ પૂર્ણ કરી તેનું નામ રાખવામાં આવ્યું તન્મય. ખબર એવી છે કે આ દીકરી તન્મયની હાલ ઉંમર 12 વર્ષની છે. ત્યારે તેને અમેરિકાના શ્રીવાસ્તવ દંપતીએ દત્તક લીધી અને આ દીકરીને અમેરિકા લઈ જવામાં આવશે. હવે ત્યારે તેના વિદાય સમારોહનો જે સમય હતો ને દર્શક મિત્રો, ખૂબ જ ભાવુક દ્રશ્યો અહીં સર્જાયા હતા. તમને જણાવી દઈએ દર્શક મિત્રો કે આ નિરાશ્રિત દીકરીને એક પરિવાર મળ્યો ત્યારે તેના વિદાય સમારંભમાં તે ભાવુક થઈ ગઈ હતી. તેનું કહેવું હતું, તેને એમ કહ્યું હતું તેવા રિપોર્ટ સામે આવ્યા કે હું અહીંના તમામ મારા ફ્રેન્ડ્સને ખૂબ જ યાદ કરીશ, તેમજ અહીંનો જે સ્ટાફ છે તે લોકોએ મને દીકરીથી પણ વિશેષ રાખી છે, તે ક્યારેય નહીં ભૂલાય. વાત કરીએ તો એવા અહેવાલો છે, એવું જાણવા મળી રહ્યું છે કે તન્મય આ દીકરી ધોરણ 4 સુધીના અભ્યાસકાળમાં તેના તમામ પરિણામમાં તે નંબર 1 રહી છે. સાથે સાથે તેને ડાન્સનો પણ ખૂબ જ શોખ છે. અન્ય દેશના લોકો ભારતીય બાળકોને દત્તક લેવા માટે ભારત સરકારની કારા નામની વેબસાઇટ પર નોંધણી કરાવતા હોય છે, જેમાં અમેરિકાના શ્રીવાસ્તવ દંપતી ઉમેશ અને શિવાની શ્રીવાસ્તવે તન્મયને દત્તક લેવા માટે અરજી કરી હતી તેવું રિપોર્ટ મુજબ જાણવા મળી રહ્યું છે. તમને જણાવી દઈએ કે ખબર પર નજર કરીએ તો મૂળ ઉત્તર પ્રદેશ અને હાલ અમેરિકામાં રહેતા શ્રીવાસ્તવ દંપતીએ મીડિયા સાથેની ખાસ વાતચીત દરમિયાન એમ જણાવ્યું કે અમારા પરિવારમાં અમે પતિ પત્ની અને એક દીકરો એટલે કે કુલ 3 સભ્યો છીએ, પરંતુ અમારા પરિવારમાં દીકરી ન હોવાથી ક્યાંક ને ક્યાંક અમારો પરિવાર અમને અધૂરો હોય ને તેમ લાગતું હતું. દીકરીને તો ઘરની લક્ષ્મી ગણવામાં આવે છે. ત્યારે અમારા પરિવાર દ્વારા દીકરીને દત્તક લેવા માટેનો લેવામાં આવ્યો નિર્ણય ત્યારે ભારત સરકારની કારા નામની જે વેબસાઇટ છે તેમાં નોંધણી કરવામાં આવી હતી, જેમાં તન્મય નામની દીકરી સાથે અમારી તમામ વિગતો મેચ આવી જતાં અમારા પરિવારને તન્મય સાથે મળવાનું થયું અને પહેલી જ મુલાકાતમાં તે અમને અમારા પરિવારની સભ્ય જેવી લાગી. તે અમને અમારા જ પરિવારની દીકરી હોય તેવી લાગી, જેથી અમારા પરિવાર દ્વારા તન્મયને દત્તક લેવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો. અમે તેને પરિવારનો પ્રેમ આપીશું અને તેને સારું ભણતર આપીશું, તેની તમામ જીદ પૂર્ણ કરીશું, તેમાં દંપતીએ જણાવ્યું હોવાના અહેવાલો છે. દર્શક મિત્રો, વાત કરીએ તો મીડિયા સાથેની વાતચીત દરમિયાન તન્મય નામની આ દીકરીએ એમ જણાવ્યું હતું કે માવતર કરતાં પણ મને વિશેષ અહીં રાખવામાં આવી. આ બાલાશ્રમને ક્યારેય નહીં ભૂલી શકાય અને મને જે પરિવાર દ્વારા દત્તક લેવામાં આવી છે તેમના દ્વારા મારું નામ તન્મયના બદલે આહના શ્રીવાસ્તવ રાખવામાં આવ્યું છે, તેથી હું ખૂબ જ ખુશ છું. બીજી અને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.